વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી દુર્ગંધ મારતા દુષિત પાણીની સમસ્યાને લઈને ડેપ્યુટી મેયર અને કાઉન્સિલરે સ્થળ પર વિઝિટ કરી અધિકારીઓને તાત્કાલિક ફોલ્ટ શોધી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ કાળઝાળ ગરમીમાં છેલ્લા પંદર દિવસથી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના વોર્ડમાં દુર્ગંધ મારતા પાણીથી વિવિધ વિસ્તારના રહેશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે એક તરફ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી વિવિધ વિસ્તારમાં ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કરવા સ્થળ પર પહોંચી જાય છે અને અધિકારીઓને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા સૂચના આપેલ છે ત્યારે પોતાના વોર્ડમાં જ પાણીની સમસ્યા છે હવે ચંચળવા પારક આજવા રોડ હવે પાણીનું પ્રેશર બી ઓછું છે તજ ઉપરાંત પાણી ગંદુ આવે છે અને બિલકુલ નાવાલાયક નહીં ખાવા ખાવા બનાવવા પર ના ચાલે અને કામગીરી લગભગ એક દિવસથી સાત આઠ દિવસથી પંદર દિવસથી ચાલુ થઈ છે પણ બહુ સ્લોમાં ચાલી રહી છે એને જો ઝડપમાં થાય એને કંઈ કમાવાનું સુવિધા મળે અને પાણીને પીવાનું કંઈક વ્યવસ્થા થઈ જાય તો બહુ સારું હવે ઉનાળાની સીઝન છે એટલે છોકરાઓને બી તકલીફ પડે છે અને બધી જ રીતના બહુ જ જગ લાવી લાવીને કેટલા જ જગ લાવીએ હવે ગરીબ પરિસ્થિતિના માણસો હોય હવે માએ રોજના ચાર પાંચ જગ લાવીએ જમવાનું બનાવવામાં જોઈએ હાથે બધામાં બધામાં જોઈએ હવે કઈ રીતના અમે એ કરીએ એ જ વિચારીએ છીએ અને વેરો તો અમે જે કંઈક થાય છે એ પ્રમાણે ભરીએ જ છે અમે એનું તો એનું તો કોઈ એવું નથી થતું કે વેરો ઓછો કરીને આમોના એ કરશે પાણી તો મળે છે થોડું ઘણું પીવા પીવાલાયક આપે છે પાણી પૂરતું પાણી તો મળે જ નહીં જેટલું જોઈએ છે એટલું પાણી તો ના મળે સો બસો લીટર પાણી આપે છે નથી આપતા એવું નથી આપે છે અને કાન્સિલર દોડે છે એવું નથી કે દોડ નથી દોડતા એવું આવે છે પણ એટલામાં નાવા ધોવામાં ચાલે કે પછી જમવાનું બનાવીએ કે શું કરીએ એ જ વિચારીએ ભાજપના જે સ્થાનિક કાઉન્સિલર હેમિશા ઠક્કરે સમગ્ર પ્રકરણની રજૂઆત ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સમક્ષ કરી હતી હાલ રહીશોને કોર્પોરેશન ટેન્કર દ્વારા પાણી પૂરું પાડી રહ્યું છે ત્યારે કાઉન્સિલરે લીકેજ થયેલ પાણીની લાઇનમાંથી પાણી ચેક કરતાં પાણી દુર્ગંધ મારતું હોવાની ડેપ્યુટી મેયરને રજૂઆત કરી હતી અમારા મત વિસ્તાર વોર્ડ નંબર છ માં ચંચડબા સોસાયટી નરસિંહ સોસાયટી બકોરનગર સોસાયટી અને આજે સાનિધ્ય સોસાયટી એ લોકોને આઠ દસ દિવસથી ગંદા પાણીનો પ્રશ્ન હતો એ લોકોએ તાત્કાલિક મને જાણ કરી હું અધિકારીઓ સાથે વિસ્તારની મુલાકાત લઈ અને જે કામગીરી શરૂઆત કરી એમાં અમને બે ફોલ્ટ મળ્યો છે એક ડ્રેનેજ લાઇનમાં ભગાણ મળ્યું છે અને એક વરસાદી લાઇનમાં ભગાણ મળ્યું છે એની કામગીરી ઓલરેડી ચાલુ છે આજે અમારા ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટે પણ અહીંયા મુલાકાત લીધી છે અને સ્થાનિક લોકોને અમે અત્યારે ટેન્કર દ્વારા પાણી પહોંચાડી રહ્યા છે અને તંત્ર પણ ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે અધિકારીઓ પણ કામે લાગેલા છે પ્રશ્ન જે લીકેજ છે એ મોટા પ્રમાણમાં લીકેજ મળ્યું છે એટલે કદાચ કામગીરી થોડી ઝડપથી થાય એવું અમારા લોકોનું અધિકારીઓને કેવું છે કે થોડું વહેલી તકે આ કામગીરી પતે અને આ લોકોને ચોખ્ખું પાણી મળે અમારા વિસ્તારના લોકોનો પણ સહકાર બહુ સારો છે એ લોકો ખૂબ સપોર્ટ કરી રહ્યા છે પણ આ જે પાંચ સોસાયટીઓ છ પ્રોબ્લેમ છે એ ઝડપથી નિરાકરણ આવે એના માટે અમે ચોક્કસ પ્રયત્નશીલ છે અને હંમેશા રહીશું પાલિકા દ્વારા મળે એવું અમારું આયોજન છે અને અત્યારે પૂરતા પ્રમાણમાં પાણી મળે અત્યારે એ લોકોની કમ્પ્લેન એવી પણ હતી કે થોડું ઓછા પ્રેશરથી થી પાણી મળે છે તો પૂરતા પ્રમાણમાં પાણી મળે એના માટે પણ અલગ આયોજન કરી રહ્યા છે પ્રી મોન્સૂનની કામગીરીમાં જે પણ અત્યારે વરસાદી ચેનલો છે એની સફાઈ ચાલી રહી છે વરસાદી કાસોની સફાઈ ચાલી રહી છે અને જે પણ વરસાદી ચેમ્બરો છે એમાંથી બી સ્લચ કાઢીને જે પણ એ લોકો લાઇનો ખુલ્લી કરવાની એની કામગીરી ચાલી રહી છે પણ હજુ પણ મારે તંત્રને ધ્યાન દોરવું છે કે થોડું ઝડપથી કામગીરી કરવી જોઈએ આવનારા સમયમાં ખૂબ જલ્દી જો આપણે જોઈએ છીએ કે મોન્સૂન આવવાની તૈયારી છે તો એ કામગીરી થોડી ઝડપથી થાય તો વધારે સારું રહેશે એટલે તંત્રનું ધ્યાન દોર્યું છે કે એ કામગીરી ચાલી રહી છે પણ થોડી હજુ એ સ્પીડથી કામગીરી થાય તો વધારે સારું નીચાણવાળા વિસ્તારમાં જે પ્રમાણે આયોજન લીધું હતું જ્યાં જરૂર પડે ત્યાં અમે વરસાદી ચેનલ અને વરસાદી ડ્રેનેજની પણ સુવિધા કરી છે અને આ વર્ષે પાણી ઓછું ભરાય એવી અમારું આયોજન છે અને અધિકારીઓ પણ એમાં ખૂબ સારી રીતે આયોજન કરી જ રહ્યા છે કદાચ અમુક વિસ્તાર એવો હોય કે ટોપોગ્રાફી પ્રમાણે આપણે જોઈ શકીએ કે એક એક ઉપર હોય એક નીચે હોય એટલે જ્યાં ઇમ્બેલેન્સ હોય ત્યાં આગળ જનરલી પાણી ભરાતું હોય છે પણ એ તો શોર્ટ ટર્મમાં મતલબ કે થોડો સમય વરસાદ રોકાય અને પાણી ઉતરતું હોય છે પણ મોસ્ટલી અમે લોકોએ ખૂબ આ વખતે સારું આયોજન લીધેલું જ છે જેને પગલે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે સ્થળ પર પહોંચી અધિકારીઓને બોલાવી પાણીની સમસ્યા અંગે ચર્ચા કરી હતી અને તાત્કાલિક ધોરણે વધુ માણસો ફાળવી પાણીના ફોલ્ટ શોધી રહીશોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે દિશામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી છેલ્લા અઠવાડિયા દસ દિવસથી આ વિસ્તારમાં ગંદા પાણીનો પ્રોબ્લેમ હતો સ્થાનિક કાઉન્સિલર દ્વારા મને રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ આ રીતે છે કોર્પોરેશન કામ કરી રહ્યું છે પરંતુ ફોલ્ટ મળતો નથી અને કામગીરી ઝડપથી થાય એવું કંઈક વ્યવસ્થા કરાવો એટલા માટે હું જાતે સ્થળ નિરીક્ષણ માટે આવ્યો હતો આજુબાજુની સોસાયટીના રહીશો પણ આવ્યા છે તમે જોઈ શકો છો કામગીરી ચાલુ છે ટોટલી અને ખૂબ જ ઝડપથી આ ફોલ્ટ મળશે એટલે આ વિષય પૂરો થશે ડ્રેનેજનો જે પ્રોબ્લેમ હોય એમાં ગંદા પાણીના પ્રોબ્લેમમાં તમારી પાસે ગમે એટલી બ્લૂ પ્રિન્ટ હોય પરંતુ ક્યાંથી પાણી ની લાઇનમાં ડ્રેનેજનું પાણી જોઈન્ટ થાય છે એ આ રીતે ટ્રાયલ એન્ડ એરરથી જ મળતું હોય છે એટલે એ કરવું પડે અને એ થઈ જશે કામગીરી આ ઇલેક્શન પત્યું એટલે હવે આગામી દિવસોમાં વરસાદ આવવાનો છે એટલે પ્રી મોનસૂન કામગીરી માટે પણ સુપરવિઝન ચાલુ છે અને ઝડપથી એ બી કામગીરી પૂરી થાય અને વરસાદમાં લોકોને તકલીફ ના પડે એના માટેના પ્રયત્નો ચાલુ છે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર